હેલો બાળદોસ્તો ચાલો જે આપણે એકમ વીસમાં ભાગ બે આગળથી જોઈશું આગળ અહીં નકશાની આગળનો આપણે ભાગ એકમાં શીખ્યા ચાલો અહીંયા ભારતનો નકશો આપેલો છે આની અંદર ઘાઢ અને આગ આછા જંગલો ચલો આ વધારે પડતો જે કલર છે લીલો આ ઘાટ જંગલો દર્શાવે છે અને ઝાકુ કલર છે આછા ગાઢ જંગલો દર્શાવે છે તો આ નકશાની અંદર ઘાટ જંગલો અને આછા ગાઢ જંગલો અને બીજું જ દર્શાવે છે રાજ્યોના નામ આ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ આવી રીતે એ રાજ્યોના નામ બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા તો આ નકશાની અંદર જંગલો રાજ્યના નામ દર્શાવવામાં આવેલા છે આછા અને ઘાટ જંગલો ચાલો હવે આ જે નકશો દેખાય છે ને આ મિઝોરમ રાજ્યનો નકશો છે મિઝોરમ રાજ્યમાં ખેતી કેવી રીતે કરે છે તો ખેતી માટે લોટરી આ એક વાર્ત વાત છે આપણે આ વાર્તા જોઈએ જો સૂર્યમવણીની વાર્તા આપણે જોઈ હવે ઝારખંડના જંગલો વિશે વાંચ્યું હવે મિઝોરમના પર્વતીય પ્રદેશોમાં જંગલો વિશે જોઈએ શીખી અને ત્યાંના લોકો કેવી રીતે ખેતી કરે છે તેના વિશે આપણે જાણીએ આ ચિત્રની અંદર પર્વતીય વિસ્તારનું દર્શાવેલો છે અને ત્યાં ખેતી કેવી રીતે કરવામાં આવે છે ટન 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 જેવો ઘંટ વાગ્યો કે લુમટે આ ડિંગી ડિંગીમાં એ ઝડપથી ઘરે જવા માટે બેગ ભરી રસ્તામાં તેઓ વાસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા આજે ફક્ત બાળકો જ નહીં પણ એમના સાયમા કોણ તો સાયમાસર પણ ઉતાવળમાં હતા આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી તે સભામાં લોટરી નીકળવાની હતી ચાલો તે કયા પ્રકારની લોટરી તે શીખીએ કયા પરિવારને ખેતી કરવા માટે કેટલી જમીન મળશે જમીન આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની ન હતી ઝારખંડની મિઝોરમમાં જમીન આખા ગામની સહિયારી હતી એટલે જમીન આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની ન હતી તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા માટે વારા રાખતા વાસમાંથી બનાવેલા સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલવામાં આવે તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે સાયમા સરના પરિવારને પહેલી તક મળે છે તેમણે કહ્યું હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ આ ગયા વર્ષે મેં વધારાની લીધી પરંતુ ખેતી સારી રીતે થઈ શકે નહીં મારી બહેન ઝેરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી હતી પછી એકલા હાથે ખેતી એ સંભાળવાનું મુશ્કેલ હતું એટલા માટે સર કહે છે કે મારે વધારે જમીન આ વખતે નથી લેવી સાયમા સરે ત્રણ ટીન જમીનનું પૂછ્યું નાની માથીની એ પૂછ્યું ત્રણ ટીન જમીન એટલે શું એ ત્રણ ટીન જમીન તો ચામુઈએ સમજાવ્યું જેના પર આપણે એક ટીન બીજું ઉગાડીએ શકીએ તેને એક ટીન જમીન કહેવાય ગામના પરિવારને એક પછી એક તેમની જમીન ખેતી કરવા માટે મળવા લાગી આમ ચિઠ્ઠી ઉછાળતા ગયા અને જમીન મળ ની વેચણી થવા લાગી ચાલો ક્વેશ્ચન આગળ જોઈશું હા હવે ઝૂમ કૃષિ ઝૂમ કૃષિની વાત કરીએ આપણે તો ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે જો એક પાક લીધો ધારો કે આપણે શેરડી કરી શેરડી કરી પછી થોડા સમય માટે એમને રાખવામાં આવે છે ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી વાંસ અને અનિચ્છીય છોડ કે જે જમીનમાંથી કાઢવામાં આવતા નથી આવતા તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે વાહ આવી રીતે સળ સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તે તેને ખોદી થોડી ખોદવામાં આવે છે ખેડવામાં નહીં તેના પર બીજ નાખવામાં આવે છે એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેમાં કે મકાઈ ચોખા શાકભાજી ઉગાડી શક અનિચ્છે છોડ કાઢવામાં આવતા નથી તેને ફક્ત કાપવામાં આવે છે જે જરૂરી નથી એ છોડને કાપી દેવામાં આવે છે જેથી તેઓ જમીનમાં જ ભળી જાય તે જમીન ફળદ્રુપતા બનાવવામાં મદદ કરે છે જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓને આખું ખાવાનું આપવું પડે છે ઉત્તર પૂર્વીય પ્રદેશ અને મિઝોરમ રાજ્યોમાં તથા ત્યાંના કરવામાં આવતી આ ઝૂમ ખે ખેતી હા પૂર્વના રાજ્યોમાં ઝૂમ ખેતી કરવામાં આવે છે અહીંનો મુખ્ય પાક શું છે તો ચોખા છે ઉત્તર પૂર્વીય રાજ્યોનો મુખ્ય પાક શું છે તો ચોખા તેમને કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી લોકોએ તેમ પાક તેમની પીઠ પર ઉપાડી લઈ જવો પડે તેમાં ઘણા અઠવાડિયા લાગે ડુંગર ઉપર ગાડીઓ ના આવે રસ્તા ના એટલા માટે જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે ભાઈ કે મજા આવતી હશે આખું ગામ ભેગા થઈને ઉજવણી કરે રાંધીને ખાય ગાય ગાય અને નૃત્ય કરે તેઓ તેમનું ખાસ ચહેરા નૃત્ય મિઝોરમનું કહ્યું ચહેરાવ નૃત્ય આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાને સા સામે જમીન પર વાંસની લાકડીઓ રાખીને બેસે છે જેવું નગર વાગે વાંસની લાકડીઓ જમીન પર પછડવામાં આવી અને નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે આ ચહેરાવ નૃત્ય વિશે આપણે જાણકારી મેળવી હવે તમારા વર્ગમાં નૃત્ય કરો છો હે પણ દોસ્તો ધ્યાનથી અને એકબીજાના નુકસાન નહીં પહોંચાડે એ રીતે હા કરજો વાસની લાકડીથી મિઝોરમનામાં ત્રણ ચતુર્થાંશ લોકો પાસે જંગલોમાં જોડાયેલા છે ત્રણ ચતુર્થાંશ હં ચારમાંથી ત્રણ ભાગ તો જંગલમાં જ જોડાયેલા છે અહીંના જીવન મુશ્કેલ ભર્યું છે પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે તમે થોડા તેમાંના થોડા અહીં જોઈ શકો છો તેની પાંદડાની સિસુટી કેવી મસ્ત વગાડે છે હં તમે પણ આવી સિટી બનાવી શકો છો જો સ્કૂલે જતા બાળકો ચલો આપણે દોસ્તો પ્રશ્નોની ચર્ચા કરીએ હા પાયકોમ પૂરો થયો છે આગળના આ પ્રશ્નોની પણ ચર્ચા બાકી હતી તમ તમે કોઈને તે પણ બધી આપણે ચર્ચા કરી તમે કોઈને જાણો છો જેને જંગલ પસંદ હોય તે તો હા અમે અમારા મિત્રને જંગલ ગમે છે જુઓ ઠેકેદાર સુર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો કેમ ઠેકેદાર જવા નહીં દેતો હતો હે તો જંગલના વૃક્ષોના લાકડા વેચતો હતો ઠેકેદાર હા અને બીજા લોકો જંગલના સંસા સંસાધનનો ઉપયોગ કરે છે એટલે કે સુર્યમણીના ગામના લોકો જંગલમાં એ જવા દેતો હતો નહીં તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે કે જે તમને લાગે છે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય આ ક્વેશ્ચન છે તો હા મારા શહેરમાં એક મોટો જળ ધોધ છે તમારે આજુબાજુ જે તે લખવાનું હા સુરક્ષા હેતુથી ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા નથી હું માનું છું કે તે બધાને જોવા જોવા જ જવા દેવો જોઈએ તમારા વિસ્તારમાં જે તે લોકો જબરદસ્તો વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે તો વૃક્ષો સિવાય બીજું જંગલમાં કેટલાય પ્રકારના પ્રાણીઓ જીવો જંતુ અને પક્ષીઓ પણ રહે છે શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે તમે કેટલા વૃક્ષોને ઓળખો છો તો જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે અલગ અલગ હા પીપળો હોય આંબો વળ લીમડો આસુપાલાવ જાંબુડો ઓ વગેરે વૃક્ષો તમે ઓળખી શકો છો ચાલો આગળ છે સૂર્યમણી કહે છે કે જંગલો ન હોય તો આપણે રહી પણ રહી શકીશું નહીં આવું કેમ તો જંગલો આપણા માટે ખૂબ જ જરૂરી છે જંગલોમાં પર્યાવરણ સમતુલ જાળવવામાં મદદ કરે છે તે ઘણી નુકસાન કર નુકસાન કરતી હોવાને શોષી લે છે ઓક્સિજન છોડે છે આ દવા માટે પણ કામ આવે છે એટલે આપણે જંગલો ના હોઈએ તો આપણે રહીએ નહીં તમારા માટે જંગલો કોના છે તો જંગલો કોના છે તો બધા માટે છે બુધિયાભાઈએ કહે જંગલો આપણી સહિયારી બેંક છે ફક્ત અમારી કે તમારી નથી બીજી કોઈ વસ્તુઓ છે કે જે આપણી સહિયારી મિલકત હોય જેથી વધારે ઉપયોગ કરી શકે તે દરેક એ ભોગવવું પડે હા તો ઘણી બધી પ્રાકૃતિક વસ્તુઓ છે જે આપણી સહ્યરી મિલકત છે જેમ કે જમીનમાંનું પાણી નદી તથા સમુદ્ર આપણે માછલીઓ વગેરે સમૂહ મિલકત છે નકશામાં શું બતાવવામાં આવીએ તો ભારતનો નકશો ગાઢ જંગલો ઓછા ગાઢ જંગલો તમે શીખ્યાનો પત્ર વાંચ્યો ઓડિશા શોધો તો ઓડિશા ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે છત્તીસગઢમાંના પૂર્વમાં પશ્ચિમ બંગ બંગાળ દક્ષિણ તથા આંધ્રપ્રદેશના પૂર્વ તરફ આવેલું છે બતાવ્યું ઓડિશાની નજીક દરિયો છે તમે કેવી રીતે શોધશો તો હા ઓડિશાની ખાડી પાસેથી પસાર થાય છે એ નકશામાં દેખાય છે કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયા છે તો કયા રાજ્યોની એક બાજુએ દરિયા છે તો પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ કેરળ ગોવા મહારાષ્ટ્ર ગુજરાતના દરિયાકા દરિયાકાંઠો આવેલો છે નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે હા તો નકશાની અંદર સૂર્યમણીનું ઝારખંડનું રાજ્ય નકશામાં તમે જોઈ શકો છો તો બિહારની દક્ષિણે ઓડિશાની ઉત્તરે તથા મધ્યપ્રદેશની પૂર્વમાં છે નકશામાં જંગલો ક્યાં છે તમે કેવી રીતે શોધશો તો લગભગ બધા રાજ્યમાં જંગલો છે કોઈ રાજ્યમાં ગાઢ છે તો કોઈ રાજ્યમાં ઓછા ગાઢ જંગલો આવેલા છે મિઝોરમની આજુબાજુ કયા રાજ્ય આવેલા છે તે મિઝોરમની આજુબાજુ ત્રિપુરા અસમ અને મણિપુર રાજ્ય આવેલા છે ચામુએ કહ્યું કે તેઓ ટીન એકમનો ઉપયોગ કઈ રીતે જમીનમાં જમીન અને વાંસના ડગલાના હાથ મીટર ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માપવામાં આવે છે હેક્ટર વિંગા વગેરે શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા તે તમારા માટે કે કેપી કોને બનાવી હશે જંગલમાં મૂકી હશે કેમ જંગલના આદિવાસ જો આદિવાસીઓ વાંસનો કેપી ત્યાંથી પસાર થતાં લોકોને પાણી પીવા બંધ મૂક્યો હોય તેથી આવતા લોકોનો ઉપયોગ કરી શકે છે જંગલો બચાવવા શું કરી શકાય તો જંગલો બચાવવાના ઉપાય વધુ વૃક્ષ ઉગાડવો જોઈએ જંગલ સંપત્તિનો અને તેટલો ઉપયોગ કરવો જોઈએ જંગલના જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જે બળતણ તરીકે જંગલના લાકડાનો ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ બાળદોસ્ત દોસ્તો જો બા ભાસ્કૃ ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે તો ભાસ્કરભાઈ અને ઝૂમ ખેતીમાં નીચેના સમાનતા છે જો જેવી ખાતરનો ઉપયોગ કરે છે ભાસ્કરભાઈ છોડનો ઉપયોગ જેવી ખાતર બનાવવા કરે છે જેવી ખાતર કોમ્પોસ્ટિંગ દ્વારા બનાવવામાં આવે છે કમ્પોસ્ટિંગ માટે એક ખાડામાં કંચુ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઝૂમ ખેતીમાં ખળ અને નાના વધારાના છોડને કાપીને ખેતરમાં સળગાવવામાં આવે છે આ રીતે ભાસ્કરભાઈની ખે ખેતી કરે છે જંગલમાં રહેતા લોકો શા માટે મહત્વના છે તમારા શબ્દોમાં લખજો